તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર દિલ્હી પહોંચ્યા છે. જોકે છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પ્રદેશથી નારાજ છે. નારાજી બાબતે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે રજૂઆત કરવાના છે. અલ્પેશ ઠાકોર હાલ તો ફરી એક વખત દિલ્હી પહોંચ્યા છે. આ અગાઉ પણ તેઓ તેમના ઠાકોર સમાજના અગ્રણી અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે પણ દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ સમય ન ફાળવતા તેઓએ વિના મોઢે પાછું ફરવું પડ્યું હતું. પરંતુ જે તેમનો નારાજગીનો સૂર છે તે હજુ પણ યથાવત છે. પ્રદેશથી ક્યાંક નારાજ ચાલી રહ્યા છે. પોતાના સમાજને અન્યાય થઈ રહ્યો હોવાની તેઓ અનેકો વખત રજૂઆત પણ કરી ચૂક્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને સવાલો અહીં અનેક થઈ રહ્યા છે કે લોકસભાની જ્યાં ચૂંટણી નજીક છે અને તે સમય પર અલ્પેશ ઠાકોરનો આ પ્રકારનો મૂળ શું કહી રહ્યું છે તે સવાલ, અને સાથે જ પ્રદેશથી નારાજ શા માટે, એવી તો કઈ માંગો છે જે પ્રદેશ પૂરી નથી કરી શકતી અલ્પેશ ઠાકોરની, અને અલ્પેશ ઠાકોરની હવે શું માંગ રહેશે. આ તમામ સવાલોને ઠાળે પાડવા માટે હવે અલ્પેશ ઠાકોર દ્વારા જ આખરે આ રાજનૈતિક શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને રાહુલ ગાંધીને મળવા ફરી એક વખત પહોંચ્યા છે દિલ્હી.